જામનગરમાં ફરી એક વખત ધૂલકા ફૂલ મળી આવતા ખડબડાટ થયો છે ખોડિયાર કોલોની પાસે સોનલનગર નજીક ગટરમાંથી કૂતરાઓએ નવજાતનો દેહ બહાર કાઢતા સ્થાનિકોનું ધ્યાન પડતા પોલીસને જાણ કરી હતી પોલીસે ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી જામનગરની જીજી હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં આજે ઓર્થોપેડિક દર્દીઓનો ઘસારો થતાં અફરાતફરી મચી ગઈ હતી સોથી વધુ દર્દીઓ સામે માત્ર બે જ ડોક્ટર ઉપલબ્ધ હોવાથી દુખાવાથી પીડાતા દર્દીઓએ કતારમાં પોતાના ક્રમની રાહ જોવી પડી હતી બીજી તરફ સવારે દ્વારકા હાઇવે પર અકસ્માતનો ભોગ બનેલા સલાયાના બે શખ્સને એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા જીજી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા આ દર્દીઓને બપોર સુધી ઈલાજ ન મળતા તેમના પરિવારજનોમાં આક્રોશ વ્યાપી ગયો હતો જામનગરમાં પ્રધાનમંત્રી પોષણ શક્તિ યોજનાના નવા નામ સાથે બે વર્ષ પછી સરકારી સ્કૂલોમાં મધ્યાહન ભોજન યોજનાનો પુનઃ આરંભ થયો છે જામનગર કાલાવડ હાઇવે પર રિલાયન્સ સંચાલિત અક્ષયપાત્ર ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ઓટોમેટિક મશીનોયુક્ત અદ્યતન કિચનમાં દરરોજ જામનગરની ત્રેપન સરકારી પ્રાથમિક સ્કૂલોના ચૌદ હજાર બાળકો માટે ભોજન તૈયાર થશે જેને ફૂડ ટ્રક જેવા ટેમ્પો વડે સ્કૂલો સુધી પહોંચાડવામાં આવશે મેયર બીનાબેન કોઠારી કમિશનર વિજયકુમાર ખરાડી શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિમલભાઈ કગથરા સહિતના આગેવાનો તથા રિલાયન્સના પ્રતિનિધિઓએ ફૂડ ટેમ્પોને લીલી ઝંડી આપી યોજનાનો વિધિવત આરંભ કરાવ્યો હતો જામનગરના એક પરિવારની છ વર્ષની બાળકી સાથે પ્રવીણ આણંદભાઈ ખાંટ નામના શખ્સે અડપલા કર્યા હોવાની પોલીસ ફરિયાદ થતા પોલીસે નરાધમની અટકાયત કરી હતી જે પછી અદાલતે પ્રવીણને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે જામનગરના વિભાપરના પદયાત્રીઓનો સંઘ માનતા પૂરી કરવા રણુજા જવા નીકળ્યો હતો આ સમયે મતવા ગામના પાટિયા પાસે એક બેકાબુ કારે પદયાત્રીઓને હડફેટે લેતા છ મહિલા તથા બે પુરુષ પદયાત્રી ઇજાગ્રસ્ત થયા હતા ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે